બધા ભક્તો જય સ્વામિનારાયણ. આજે યોગા ડે છે, તો આજે આપણે થોડા ઘણા યોગા કરશું. કારણ કે મહારાજે પણ પોતાના જીવનકાળની અંદર યોગા પોતે કરેલા અને કરાવેલા. આપણે જાણીએ છીએ સત્સંગના ઇતિહાસની અંદર કે જ્યારે મહારાજ વનવિચરણની અંદર હતા ત્યારે ગોપાળ યોગી સાથે પણ એક વર્ષ સાથે રહી કરી અને યોગા પોતે શીખેલા, અને પછી જ્યારે લોજની અંદર આવ્યા ત્યારે પણ યોગા પોતે સંતોને શીખાડેલા હતા. કારણ કે યોગા વસ્તુ એવી છે કે જીવનની અંદર શરીરને પણ સ્વસ્થ રાખે, ઇન્દ્રિયોને પણ કંટ્રોલ કરે, અને જ્યારે શરીર અને ઇન્દ્રિયો કંટ્રોલમાં હોય ત્યારે જ ભગવાનનું ભજન સારી રીતે થઈ શકે. આ ઉદ્દેશથી આજે આપણે યોગા કરવાનો આપણે સંકલ્પ કરેલો છે. તો સૌ પ્રથમ આપણે ભગવાનનું સ્મરણ કરી લઈ. ફર્સ્ટ આપણે બધી એક્સરસાઇઝ કરશું, એટલે જે આપણે સાયકલિંગ કરશે ઊભા ઊભા, તો બધા ભક્તો સાથે એ સાયકલિંગ કરજો. એક બે, 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 બધા કરજો. આ શરીરના જેટલા આપણા પગની અંદર જે કંઈ તકલીફ હોય આ કરવાથી એ પ્રોબ્લેમ બધા દૂર થાય. અને ઘણા માણસોના પગ દુખતા હોય, આ કરવાથી પણ એ બધી એમાં રાહત મળે. જેમ બને એમ પાછળ પગ છબવા જોઈએ, જેથી કરીને સારી રીતે બધા અંગોની એક્સરસાઇઝ થાય. રિલેક્સ ઉઠબેસ કરવાની છે. તમે જ્યારે કદાચ સ્કૂલની અંદર આવું અનુભવ નહીં થયા હોય પણ બધી સારી રીતે એક્સરસાઇઝ થાય એવી છે. આવી રીતે આમ કાન પકડી, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ. રિલેક્સ. હવે હાથની એક્સરસાઇઝ કરવાની આવી રીતે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ. રિલેક્સ. ઊંડા શ્વાસ લઈ લઈ થોડાક રિલેક્સ થઈએ. હવે પગ આવી રીતે થોડાક પહોળા કરી અને બોક્સિંગ કરવાનું છે. હવે હા, જો આ બધા આસનો એક્સરસાઇઝ છે બધી, આ શરીરના બધા ભાગો છે આપણા બધા મસલને હોય એને બધાને કંટ્રોલ કરવા હોય તો આ બધી એક્સરસાઇઝ જરૂરી છે. એટલે હવે આપણે બોક્સિંગ કરશે આવી રીતે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ
25 રિલેક્સ. હવે આ હાથની એક્સરસાઇઝ કરવાની છે આવી રીતે, આ ક્લોકવાઇઝ આવી રીતે આમ રોટેટ કરવાનું. રિવર્સ પ્રોસેસ. નેક્સ્ટ સ્ટેપ આવી રીતે આ હાથને દિવસ રિલેક્સ. એવી રીતે હવે આપણે આ ગરદનને એવી રીતે જ પણ આપણે એક્સરસાઇઝ કરશી. સાથે સાથે પોસિબલ હોય તો ભગવાનના મંત્ર જાપ કરતા રહેવાનું, એટલે ખાલી ક્રિયા ન બની જાય, કર્મ ન બની જાય અને ભગવાનનું ભજન પણ થાય. રિવર્સ પ્રોસેસ. રિલેક્સ. હવે જો હવેની જે એક્સરસાઇઝ છે એમાં જ્યારે હાથ ઊંચા કરી ત્યારે શ્વાસ લેવાના, શ્વાસ છોડી ત્યારે હાથ નીચા કરીને શ્વાસ છોડવાનો છે. જ્યારે નીચે હાથ છબાડો એટલે એકદમ અંગૂઠાને અડવા જોઈએ. ભગવાનનો મંત્ર સાથે સાથે કરતા રહેજો. રિલેક્સ. હવે આવી રીતે બંને પગ પોળા કરી અને નેક્સ્ટ એક્સરસાઇઝ કરવાની છે. થોડીક વાર ઊંડા શ્વાસ લઈ લઈ એટલે રિલેક્સ થઈ જઈ. હવે નેક્સ્ટ એક્સરસાઇઝ, આ રાઈટ હેન્ડ એ લેફ્ટ હેન્ડને આવી રીતે આમ અડાડવાનું અને આ લેફ્ટ હેન્ડ એ રાઈટ લેગને આવી રીતે અડાડવાનું. બંને ત્યાં સુધી કમરમાંથી સીધા રહેવાનો પ્રયત્ન કરજો. ઓકે સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 17 18 19 20 21 22 23 ચોવીસ 25 26 27 28 29 30 રિલેક્સ. ઊંડા શ્વાસ લઈ લઈ. ઓકે હવે આપણે બેસી આસી બેસવાના જે આસન છે એ આપણે કરશું. હવે આપણે વજ્રાસન બેસવાનું છે. આ આસન કોઈ પણ કરી શકે અને જમ્યા પછી આ આસન કરવાથી જે આપણી ડાયજેસ્ટિવ પ્રોસેસ છે એમાં મદદરૂપ થાય અને આજે ઘણા બધાને પ્રોબ્લેમ હશે ડાયજેસ્ટના, તો આ એક આસન સરળ રીતે થઈ શકે એવું છે. વજ્રાસન કહેવાય. તો સવારે પણ નાસ્તો કરીને ઓછામાં ઓછી 2-3 મિનિટ, બપોરે જમ્યા પછી પણ 2-3 મિનિટ કરીએ અને રાત્રે
ડિનરની અંદર પણ જમ્યા પછી બે ત્રણ વખત કરીએ તો જે બધી ડાયજેસ્ટ પ્રોસેસ છે એ બધી રનિંગમાં આવી. અને મુખ્ય તો પેટનો પ્રોબ્લેમ હોય એટલે પછી બધા પ્રોબ્લેમ થાય, એટલે આ આસન બધા કરી શકીએ અને બધાને કરવું જોઈએ એવરી ડે. થોડાક પ્રાણાયામ કરી લઈ જેથી કરીને ભગવાનનું જે ધ્યાન કરવું હોય એની અંદર સરળતા રહે. ઓકે, હવે આપણે અનુલોમ વિલોમ કરશું. તો આવી રીતે આ હાથની પ્રોસેસ, રાઈટ, જે નાક છે એનાથી શ્વાસ લેવાનો અને પછી આવી રીતે મૂકવાનો. ઓકે, સ્ટાર્ટ. આ અનુલોમ વિલોમમાં જ્યારે શ્વાસ લઈએ ત્યારે એકદમ ઊંડા શ્વાસ લેવાના અને બને ત્યાં સુધી રોકવાનો પણ પ્રયત્ન કરવાનો, પછી મૂકવાના. આ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરતી વખતે તમારું મન ભગવાનના કોઈ પણ એક ભાગની અંદર સ્થિર કરવાનો પ્રયત્ન કરવાનો અને મંત્ર જાપ સાથે સાથે ચાલુ રાખવાનો. અને આ પ્રાણાયામ આપણે સવારે સ્નાન કરી અને પછી જ્યારે પૂજા કરીએ એના પહેલાં પણ 1-2 મિનિટ કરીએ, એટલે જેથી કરીને ઘણાના પ્રશ્નો હોય કે પૂજાની અંદર મન કેમ સ્થિર થતું નથી. તો આ પ્રાણાયામ કરીને જો પછી આચમન વગેરે આદિ ક્રિયા કરીને ભગવાનની પૂજા કરીએ તો ઓટોમેટિકલી ઇઝીલી આપણું મન ભગવાનની અંદર સ્થિર થાય, અને જ્યારે ભગવાનનું મન સ્થિર થાય એટલે આપણે પણ આનંદ આવે અને ભગવાનની મૂર્તિનું સુખ મળે. તો આ અનુલોમ વિલોમ એ બહુ ઉપયોગી છે ધ્યાનની અંદર. અને આ તો એવું છે કે બધા આપણે પ્રાણાયામ કર્યા, મુખ્ય તો સવારે પૂજાપાઠ કરી અને પાણી પીધા વિના જમ્યા વિના આ જો કરવામાં આવે તો એનો વિશેષ ફાયદો થાય. ભરેલું પેટ હોય અને પાણી પીધું હોય, જમ્યા હોય અને પછી કર્યું તો એનો કોઈ મિનિંગ નથી. અને ઓછામાં ઓછી 10 મિનિટ સુધી આપણે આવી રીતે આ થોડાક યોગા એટલે કે એક્સરસાઇઝને પ્રાણાયામ કરીએ તો આખો જે દિવસ છે આખા દિવસની અંદર આપણે એકદમ ફ્રેશ રહી અને આપણા વિચારો પણ એટલા મજબૂત હોય. અને જ્યારે વિચાર મજબૂત હોય એટલે કાર્ય પણ સારું થાય, અને કાર્ય સારું થાય એટલે આપણા જીવનની અંદર જે કંઈ આપણે ગોલ નક્કી કરેલો હોય, જે કંઈ આપણે કરવું હોય એ સારી રીતે થઈ શકે. અને આજે ઘણા બધાના પ્રશ્નો હોય કે સાંજ એકદમ પછી થાકી જાય, એનું કારણ એ કે સવારની અંદર જે શરીરને બળ મળવું જોઈએ એ બળ ન મળે એટલે પછી આવી રીતે બોરિંગ થઈ જતા હોય એટલે કે થાકી જતા હોય. એટલે સવારની અંદર ઓછામાં ઓછી 10 મિનિટ સુધી આવી રીતે યોગા કરીએ તો એ યોગાના બળને કરીને આ શરીર એકદમ ફ્લેક્સિબલ હોય એટલે બધું કામ સારું થાય. અને આ સવારના ભાગમાં જેટલું બને એટલું સારું. અને જ્યારે આ યોગા થઈ જાય એટલે 15-20 મિનિટ પછી જ નાસ્તો કરવાનો, જેથી કરીને જે અંદર જે બધી પ્રોસેસ છે એ પણ વ્યવસ્થિત બધી સેટિંગમાં રનિંગમાં આવી શકે. એટલે આવી રીતે આજનો આ યોગા ડે, અને મહારાજ પણ પોતાના જીવનકાળની અંદર યોગા કરેલા, આપણે પણ કરવા. શા માટે? તો ભગવાનને રાજી કરવા માટે યોગા કરવાના, નહીં કે શરીરને ફાયદો તો થવાનો જ છે પણ ભગવાનને રાજી કરવા માટે જ્યારે કોઈ પણ કર્મ કરશે તો એ ભક્તિરૂપ બની જશે અને ભક્તિ એ જ ભગવાનને પ્રિય છે. અને એ માટે આપણે આ યોગા આપણે કરવા જોઈએ અને તમે કરશો એવી અમને આશા છે. બધાને જય શ્રી સ્વામિનારાયણ.